पेढ़ी दर पेढ़ी जे लक्षणों जड़वाई आवे छे, लक्षणों जे आवे छे एने आपणे आनुवंशिकता कहीए छीए। बराबर, आनुवंशिकतानो अभ्यास प्राचीन काळथी थई रह्यो छे, पण एमां जो वैज्ञानिक तथ्यो रजू करवावाळा वैज्ञानिक होय तो ए छे जोहन ग्रेगर मेंडेले। बराबर, आपणे गया लेक्चरमां सामान्य माहिती लीधी हती अने मेंडेलेनो एक प्रयोग जे छे ए आपणे जोयो हतो, जेने आपणे नाम आप्युं हतुं एक संकरणनो प्रयोग अथवा तो एक जनीनना वारसागमन નો પ્રયોગ। એના વિશે થોડુંક વિસ્તૃત જે છે એ આપણે અભ્યાસ કરીએ। મેન્ડેલે શું કર્યું હતું તો કે બે અલગ અલગ લક્ષણો ધરાવતા છોડમાં સંકરણ કરાયું હતું। એણે બે લક્ષણ લીધા, કયા? એક વધુ ઊંચાઈ ધરાવતો છોડ લીધો અને બીજો ઓછી ઊંચાઈ ધરાવતો છોડ લીધો। બરાબર, આને આપણે કહીશું પિતૃ પેઢી। હવે એણે જ્યારે બંને વચ્ચે કસોટી સોરી બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવ્યું તો ત્યારે આપણો પ્રશ્ન એ હતો કે કાં તો 50% વધુ ઊંચાઈવાળા થવા જોઈએ અને 50% ઓછી ઊંચાઈવાળા થવા જોઈએ અથવા તો બધા મધ્યમ ઊંચાઈવાળા થવા જોઈએ, આપણને આવો અંદાજો હતો। પણ મેન્ડેલેને ખરેખર પરિણામ કેવું મળ્યું? F1 પેઢીમાં બધા જ છોડ બધા કેવા મળ્યા છે? વધુ ઊંચાઈવાળા છોડ મળ્યા। પાછું એણે જે છે એક બીજો પ્રયોગ કર્યો, એણે શું કર્યું તો કે F1 પેઢીમાં સ્વફલન કરાવ્યું, એમાં એમાં જે છે એ સંકરણ કરાવ્યું, તો એને પરિણામ શું પ્રાપ્ત થયું તો કે 75% છોડ વધુ ઊંચાઈવાળા અને 25% છોડ જે છે એ ઓછી ઊંચાઈવાળા પ્રાપ્ત થયા। બરાબર, આવ્યું ધ્યાનમાં? જે છે એ આપણે જેને કહીએ છીએ 3:1 પ્રમાણ। 3:1 એટલે કુલ જો 4 છોડ મળે તો એમાંથી 3 છોડ વધુ ઊંચાઈવાળા હોય અને 1 છોડ ઓછી ઊંચાઈવાળો હોય, એટલે કે 75:25 રેશિયો। એટલે કે મેન્ડેલેના એક સંકરણના પ્રયોગનું પરિણામ જો આપણને પૂછવામાં આવે નેટમાં કે ભાઈ મેન્ડેલે એક સંકરણનો પ્રયોગ કર્યો એમાં એને શું પરિણામ પ્રાપ્ત થયું તો આપણો જવાબ શું આવશે? 3:1 પરિણામ પ્રાપ્ત થયું। F2 પેઢીમાં એને 3 સંતતિ વધુ ઊંચાઈવાળી અને 1 સંતતિ ઓછી ઊંચાઈવાળી પ્રાપ્ત થઈ। હવે આવું શું કામ થયું તમને પ્રશ્ન થાય કે ભાઈ F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા શું કામ આવ્યા? તો એના માટે એને જે છે એ કારકોની સમજૂતી આપી, એટલે એણે કીધું કે દરેક સજીવ જે છે એમાં લક્ષણોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? કારકો દ્વારા થાય છે। બરાબર, કોઈ પણ લક્ષણ હોય, ઊંચાઈ છે કે પુષ્પનો રંગ છે કે પછી જે છે બીજનો રંગ છે કે બીજનો આકાર છે પુષ્પનું સ્થાન છે, બધા જ લક્ષણોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? કારકો। જો બે પરસ્પર વિરોધી કારકો હોય તો એને શું કહેવામાં આવે છે? વૈકલ્પિક કારકો, એલએલ્સ કહેવામાં આવે છે। આટલી બાબત આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી। હવે જ્યારે આવા કારકો જવાબદાર હોય લક્ષણો માટે તો એના માટે એને સંકેતિક સ્વરૂપ જે છે એ પણ આપણે આપી શકીએ। દાખલા તરીકે જે વધુ ઊંચાઈ ધરાવતા છોડ છે એના માટે આપણે કારક માટે શબ્દ વાપરશું Capital T। તો Capital T અને જે ઓછી ઊંચાઈ ધરાવતો છોડ હશે એના માટે આપણે વાપરશું Small T। હંમેશા કારકો જોડીમાં હોય, મેન્ડેલે જે છે એક તો કીધું કે લક્ષણોનું નિયમન કોના દ્વારા થાય છે? કારકો દ્વારા થાય છે, અને બીજું એણે શું રજૂઆત કરી કે કારકો હંમેશા જોડીમાં હોય છે, બેની સંખ્યામાં હોય, એટલે આપણે અહીંયા Capital T કીધા અને Small T કીધા। શરૂઆતમાં જ આપણે જોયું હતું કે એણે જ્યારે પિતૃ પેઢી તરીકે છોડની પસંદગી કરવાની હતી તો ત્યારે કેવા છોડ લીધા? શુદ્ધ વંશક્રમ ધરાવતા હોય। શુદ્ધ વંશક્રમ એટલે કે જેમાં પેઢી દર પેઢી વધુ જ ઊંચા આવતા હોય, પેઢી દર પેઢી ઓછા જ ઊંચા આવતા હોય એવા, એટલે એમાં આપણે Capital T અને Small T લઈએ। હવે આપણે F1 પેઢીનું નિર્માણ થવું હોય તો કેવી રીતે થાય? તો કે એના માટે આપણે પુનેટ સ્ક્વેરની મદદ લઈ શકીએ। બરાબર, પુનેટ સ્ક્વેર એટલે કે એક ગાણિતિક પદ્ધતિ છે જેની રજૂઆત રેજિનાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એ રજૂઆતને પુનેટ સ્ક્વેર કહેવામાં આવે છે। કોણ છે વૈજ્ઞાનિક? રેજિનાલ્ડ સી પુનેટ। આ વૈજ્ઞાનિકે જનીનોની અભિવ્યક્તિ માટેના નિયમો જે છે એ ગાણિતિક સ્વરૂપે ચોરસ સ્વરૂપે રજૂ કર્યા હતા, એટલે એનું નામ આપેલું છે પુનેટ સ્ક્વેર।
वैज्ञानिक नु नाम छे रेजिनाल्ड सी पुनेट। એટલે આપણે પહેલી પેઢીમાં બધાય છોડ ઊંચા પ્રાપ્ત થયા એનું જે છે એ આપણે તારણ જોવું હોય તો કેવી રીતે જોઈ શકીએ તો કે પુનેટ સ્ક્વેર ની મદદ થી જોઈ શકીએ। દાખલા તરીકે આપણે અહીંયા પી પેઢી લઈએ બરાબર, એમાં આપણે શું કર્યું છે તો કે કેપિટલ ટી અને એનું સંકરણ કરાયું છે સ્મોલ ટી સાથે। તો હવે પુનેટ સ્ક્વેર શું કહે છે તો કે એક ચોરસ બનાવવાનો છે પુનેટ સ્ક્વેરમાં બરાબર, એની અંદર જે છે એ આપણે ચાર ખાના પાડી દીધા બરાબર। હવે પુનેટ સ્ક્વેરની બાજુએ બહારની બાજુએ શું દર્શાવવાના તો કે જન્યુઓ દર્શાવવાના। હવે આ છોડ જે છે એમાંથી બે પ્રકારના જન્યુઓ બનશે, એક જન્યુ આ જે કેપિટલ ટી ધરાવે છે અને બીજું જન્યુ આ કેપિટલ ટી છે, આમ તો બંને એક સરખા જ છે, આને આપણે કહીશું જન્યુઓ। કોના જન્યુ છે? વધુ ઊંચાઈ ધરાવતા છોડના જન્યુ। એવી જ રીતે ઓછી ઊંચાઈ ધરાવતા છોડમાં જન્યુ હશે સ્મોલ ટી આ છે આના જન્યુ બરાબર। સમજાણું કે ભાઈ પુનેટ સ્ક્વેરમાં જન્યુઓને બહારની બાજુ જે છે એ ગોઠવવાના, હવે એ જન્યુઓ દ્વારા પરસ્પર સંકરણ કરાવવાનું, પરસ્પર સંકરણ કરાવીએ એટલે કે આ જે છે એનું સંકરણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું સંકરણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું સંકરણ આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, આનું આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી। એટલે કે બધાનો જનીન પ્રકાર કેવો આવ્યો? કેપિટલ ટી સ્મોલ ટી। એને બધા દેખાવમાં કેવા હતા તો કે બધા જ વધુ ઊંચાઈ ધરાવતા હતા બરાબર। આ કેવા છે? વધુ ઊંચાઈ, અને આ કેવા છે? ઓછી ઊંચાઈ। અહીંયા જે બધા જ પ્રાપ્ત થયા એ બધા જ કેવા હતા? વધુ ઊંચાઈ ધરાવતા છોડ હતા બરાબર। તો પુનેટ સ્ક્વેરમાંથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ બધાય છોડ જે છે એ પહેલી પેઢીમાં વધુ ઊંચાઈ ધરાવતા હોય। હવે બીજી પેઢીની વાત કરીએ, અહીંયા એણે શું કર્યું તો કે આ જે છોડ હતા એનું પરસ્પર અંતઃ સંકરણ કરાવ્યું બરાબર। પણ અહીંયા જે છે એ પ્રકાર કેવો છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી। હવે ફરીથી આપણે જે છે એ પુનેટ સ્ક્વેર બનાવીએ, હવે આના જન્યુઓ કયા પ્રકારના હશે? બે પ્રકારના હશે જન્યુઓ, એક હશે કેપિટલ ટી અને બીજું હશે સ્મોલ ટી, આ છે જન્યુઓ। આમાં પણ સેમ એ રીતે હશે, એક હશે કેપિટલ ટી અને બીજું હશે સ્મોલ ટી, આ છે જન્યુઓ। ચાલો હવે એ બંનેનું જે છે એ જોડાણ કરીએ, આ જન્યુ આની સાથે જોડાશે તો કેપિટલ ટી મળશે, આ જન્યુ આની સાથે જોડાશે તો સ્મોલ ટી કેપિટલ ટી મળશે, આ આની સાથે જોડાશે તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ આની સાથે જોડાશે તો સ્મોલ ટી સ્મોલ ટી। હવે દેખાવની દ્રષ્ટિ આવી જાય, કેટલા જે છે એ વધુ ઊંચાઈવાળા છે? ત્રણ। તો આ ત્રણ જે છે એ કેવા છે? વધુ ઊંચાઈવાળા છે, અને આ કેવો છે? ઓછી ઊંચાઈવાળો બરાબર। આવ્યું ધ્યાનમાં? ત્રણ જેમ એકનું પ્રમાણ। હવે આ પુનેટ સ્ક્વેરની મદદથી આપણને એક વસ્તુ ધ્યાનમાં આવી કે જો વધુ ઊંચાઈ હશે તો એનો દેખાવ તો વધારે છે, આનો પણ વધુ ઊંચાઈ છે, આની પણ વધુ ઊંચાઈ છે, પણ બંનેમાં જનીનોનો પ્રકાર ફેર છે। બંને દેખાવમાં કેવા છે? વધુ ઊંચાઈ ધરાવતા, પણ બંનેનો જનીન પ્રકાર કેવો છે? જુદો જુદો। આનો જનીન પ્રકાર છે કેપિટલ ટી, અને આનો જનીન પ્રકાર છે કેપિટલ ટી સ્મોલ ટી, સેમ આવું છે। જો અહીંયા પણ જોઈ શકો તમે, વધુ ઊંચાઈ ધરાવે છે કેપિટલ ટી છે, આ પણ કેવો છે? વધુ ઊંચાઈ ધરાવે છે, પણ એનો જનીન પ્રકાર કેવો છે? સ્મોલ ટી કેપિટલ ટી, આમાં પણ એવું જ છે, એટલે કે એક કેપિટલ છે અને એક સ્મોલ છે। એટલે આપણે બે વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે, એક જનીન પ્રકાર અને બીજું સ્વરૂપ પ્રકાર।
બરાબર બે વસ્તુ આપણે જે છે એ ધ્યાનમાં રાખવાની છે શું તો કે એક જનીન પ્રકાર ધ્યાનમાં રાખવાનો છે અને બીજો સ્વરૂપ પ્રકાર જે છે એ ધ્યાનમાં રાખવાનો છે પહેલા આપણે જોઈએ સ્વરૂપ પ્રકાર દાખલા તરીકે આનો સ્વરૂપ પ્રકાર કેવો છે વધુ ઊંચાઈ આનો સ્વરૂપ પ્રકાર કેવો છે ઓછી ઊંચાઈ આનો કેવો છે વધુ ઊંચાઈ આનો કેવો છે વધુ ઊંચાઈ આનો કેવો છે ઓછી ઊંચાઈ હવે બીજી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાનું સ્વરૂપ પ્રકાર એટલે દેખાવ કેવો છે બીજું એમાં જનીનો કેવા છે તો જનીનોમાં આમાં જનીનો કેવા છે તો કે કેપિટલ ટી છે બરાબર આ પ્રકારના જ્યારે આ વધુ જ ઊંચાઈ ધરાવે છે છતાં પણ જનીન કેવા છે કેપિટલ ટી સ્મોલ ટી તો એના ઉપરથી એક બાબત તો ધ્યાનમાં આવી કે વધુ ઊંચાઈ ધરાવતા છોડ કાં તો કેપિટલ ટી હોઈ શકે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે વધુ ઊંચાઈ ધરાવતા છોડ કેવા હોય કાં તો કેપિટલ ટી એટલે કે બંને કેપિટલ હોઈ શકે અથવા તો બંને જે છે એમાંથી એક કેપિટલ ટી હોય અને એક સ્મોલ ટી હોય આ આપણને પ્રયોગ ઉપરથી જે છે એ જાણવા મળ્યું સમજાણું કે વધુ ઊંચાઈ ધરાવતા છોડ એટલે કે સ્વરૂપ પ્રકાર કેવો છે વધુ ઊંચાઈ ધરાવતો પણ એમાં જનીન પ્રકાર બે પ્રકારના હોઈ શકે કાં તો બંને કેપિટલ હોઈ શકે અથવા તો એક કેપિટલ અને એક સ્મોલ હોઈ શકે જ્યારે બંને કેપિટલ હશે તો ત્યારે આપણે એના માટે શબ્દ વાપરશું સમયુગ્મી અને જ્યારે એક કેપિટલ અને એક સ્મોલ હશે ત્યારે એના માટે આપણે શબ્દ વાપરશું વિષમયુગ્મી ચાલો આટલું ક્લિયર થયું તમને ફરીથી સમજાવું હું તમને કે ભાઈ મેન્ડેલનો પ્રયોગ એક સંકરણનો પ્રયોગ એણે જે છે એફ વન પેઢી અને એફ ટુ પેઢી સાબિત કરી હવે એમાં એફ વન પેઢીમાં બધી જ સંતતિ કેવી મળી વધુ ઊંચાઈ ધરાવતી મળી અને એફ ટુ પેઢીમાં ત્રણ સંતતિ વધુ ઊંચાઈ ધરાવતી અને એક સંતતિ ઓછી ઊંચાઈ એટલે કે 75% અને 25% રેશિયો મળ્યો આવું શું કામ બન્યું એ સમજવું હોય તો આપણે પુનેટ સ્ક્વેરની મદદ લઈ શકીએ પુનેટ સ્ક્વેર દ્વારા આપણને ધ્યાનમાં આવ્યું કે ભાઈ શુદ્ધ વંશક્રમ ધરાવતા વધુ ઊંચાઈ ધરાવતા છોડ એટલે કે સમયુગ્મી કેપિટલ ટીનું સંકરણ જો સ્મોલ ટી સાથે કરાવીએ તો પહેલી પેઢી એફ વન પેઢીમાં બધી જ સંતતિ કેવી મળશે કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને એ બધા જ દેખાવની દ્રષ્ટિએ સ્વરૂપ પ્રકાર કેવો હશે બધાનો વધુ ઊંચાઈ ધરાવતો હશે જ્યારે એફ ટુ પેઢીમાં આપણે જ્યારે સંકરણ કરાવીએ એફ વન પેઢીનું અંત સંકરણ કરાવીએ ત્યારે એફ ટુ પેઢીમાં આપણને જનીન પ્રકાર કેવો મળશે તો કે એક મળશે કેપિટલ ટી એક અને આ બે કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે જનીન પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો કેપિટલ ટી સ્મોલ ટી અથવા તો સ્મોલ ટી કેપિટલ ટી આ ડાવડું હોય તો કંઈ ફેર ન પડે અને સ્મોલ ટી ત્રણ પ્રકારનો જનીન પ્રકાર મળે સ્વરૂપ કેવો છે બે જ રીતે મળે છે કાં તો વધુ ઊંચાઈ અથવા તો ઓછી ઊંચાઈ એમાં આ પણ વધુ ઊંચાઈ છે અને આ પણ વધુ ઊંચાઈ છે હવે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કુલ ચાર સંતતિ છે એમાંથી કેપિટલ ટી કેટલી છે એક એટલે આપણે એને 1/4 કહીશું કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે બે એટલે કે આને આપણે 1/2 કહીશું બરાબર જેમ 1/2 એટલે કે 2/4 છે ચારમાંથી બે છે તો આપણે આને બે વડે કરીએ એટલે હાફ થઈ જશે બરાબર અને સ્મોલ ટી કેટલા છે તો કે એ પણ 1/4 છે તો હવે બે વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ કે મેન્ડેલેના પ્રયોગના એક સંકરણના પ્રયોગના અંતે આપણને સ્વરૂપ પ્રમાણ કેવું મળે છે 3:1 3:1 સ્વરૂપ પ્રમાણનો મતલબ શું થાય તો તરત તમે કહેશો કે 3 વધુ ઊંચાઈવાળા છોડ અને 1 ઓછી ઊંચાઈવાળો છોડ આ 3:1નું સ્વરૂપ પ્રમાણ થયું પણ જો આપણને પૂછે કે મેન્ડેલેના પ્રયોગનો જનીન પ્રકાર કેવો છે એફ ટુ પેઢીમાં તો તમે આ રીતે કહેશો 1/4 એટલે કે 4માંથી 1 કેપિટલ ટી હશે 4માંથી 2 એટલે કે હાફ કેપિટલ ટી સ્મોલ ટી હશે અને 4માંથી 1 એટલે કે 1/4 સ્મોલ ટી હશે
આટલી વસ્તુ ક્લિયર થઈ મેન્ડેલેના એક સંકરણના પ્રયોગનું? બરાબર તમને ધ્યાનમાં આવ્યું કે મેન્ડેલેના પ્રયોગમાં સમયુગ્મી કેપિટલ ટી, કેપિટલ ટી પણ જે છે એ ઊંચા વધુ ઊંચાઈવાળા હોય છે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ કેવા હોય છે? વધુ ઊંચાઈવાળા હોય છે. એટલે કે સમયુગ્મી પણ વધુ ઊંચાઈવાળા છે અને વિષમયુગ્મી પણ વધુ ઊંચાઈવાળા છે. આ મેન્ડેલેના એક સંકરણના પ્રયોગનું પરિણામ છે. આ જ પરિણામને જો આપણે ગાણિતિક સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય બરાબર જનીન પ્રમાણને, તો આપણે એ એક્સ વત્તા બી વાય સ્ક્વેરની પદ્ધતિથી દર્શાવી શકીએ. દાખલા તરીકે આ પ્રયોગ તમને ખબર છે એટલે હું આ જવા દઉં છું. બરાબર સાઈડમાં આપણે બીજો લખી લીધો છે. શું છે એ એક્સ વત્તા બી વાય? તમે ગણિતમાં તો ભણી જ ગયા છો 10મા ધોરણમાં. બરાબર એ એક્સ વત્તા બી વાય એનો સ્ક્વેર, આ પદ્ધતિ જે છે એ તમને ખબર છે. એટલે કે અહીંયા આપણા માટે લઈએ, શું લઈએ છીએ તો કે આપણે આ જે પેઢી છે એમાં અડધું હાફ ટી વત્તા હાફ સ્મોલ ટી આ બેયનો વર્ગ કરવાનો છે. એટલે આપણે બેયનો વર્ગ કરવો હોય એટલે આપણે શું કરીએ, હાફ ટી વત્તા હાફ ટી ગુણ્યા હાફ ટી વત્તા હાફ ટી સ્મોલ ટી. બરાબર હવે આ પહેલાને ગુણાકાર કરીએ એટલે કે હાફ ગુણ્યા હાફ એટલે કે વન ફોર્થ કેપિટલ ટી, કેપિટલ ટી વત્તા આને આ બે વચ્ચે ગુણીએ અને આના વડે ગુણીએ વન ફોર્થ કેપિટલ ટી સ્મોલ ટી આ બંનેને ગુણીએ વત્તા વન ફોર્થ સ્મોલ ટી કેપિટલ ટી વત્તા આ બેને ગુણીએ વન ફોર્થ સ્મોલ ટી સ્મોલ ટી. આ બેનો સરવાળો કરી શકાય છે, બે સરખા છે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર એટલે કે આ એમ નમ રહેશે વન ફોર્થ કેપિટલ ટી, કેપિટલ ટી વત્તા આ બેનો સરવાળો કરીએ એટલે ઉપર ઉપર એક વત્તા એક એટલે બે, બેના છેદમાં ચાર એટલે કેટલું આવી જશે, એકના છેદમાં બે કેપિટલ ટી સ્મોલ ટી વત્તા એકના છેદમાં ચાર સ્મોલ ટી સ્મોલ ટી. આવી ગયું પરિણામ આપણને જોતું હતું એ, વન ફોર્થ કેપિટલ ટી, કેપિટલ ટી હાફ કેપિટલ ટી સ્મોલ ટી અને વન ફોર્થ સ્મોલ ટી સ્મોલ ટી. તો એ એક્સ વત્તા બી વાય એનો સ્ક્વેર એ સ્વરૂપનું આપણને પરિણામ મળી જાય. મેં તમને સમજાવવામાં તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે ગુણાકાર આપેલો છે, તમને આનું સીધું સ્વરૂપ પણ ખબર છે. બરાબર એ એક્સનો સ્ક્વેર વત્તા ટુ એ એક્સ કૌંસમાં બી વાય વત્તા બી વાયનો સ્ક્વેર, આમ પણ તમે સીધું જ જે છે એ દર્શાવી શકો છો. બરાબર તમને આ સૂત્ર તો આવડે છે, આ બેના ગુણાકાર કરવાની કાંઈ જરૂર હોય નહીં. બરાબર આ તમે 10મા ધોરણમાં તારવેલું સૂત્ર છે. આ જ સૂત્રને ડાયરેક્ટ આમાં મૂકી દો તો પણ ચાલશે. એ એક્સનો સ્ક્વેર એટલે કે હાફ ટીનો સ્ક્વેર, હાફ ટીનો સ્ક્વેર કરીએ તો શું થશે, વન ફોર્થ કેપિટલ ટી થશે વત્તા ટુ, બે રાખીએ પેલું અને બીજું એ બેને ગુણાકાર, તો આ બેનો ગુણાકાર કરીએ એટલે કેપિટલ ટી સ્મોલ ટી થાય, હાફ ગુણ્યા હાફ એટલે કે જે છે એ ઉપર ઉપર જે છે નીચે વન ફોર્થ થાય, ઉપર તો બે તો છે જ તો વન હાફ થઈ જશે વન બાય ટુ અને છેલ્લે વન બાય ટુ ટીનો સ્ક્વેર એટલે કે વન બાય ફોર્થ ટી ટી. બરાબર આ રીતે ડાયરેક્ટ આ સૂત્ર પણ મળી શકે. તમારી ટેક્સ્ટ બુકમાં બેનો ગુણાકાર દર્શાવ્યો છે એટલે મેં તમને થોડુંક વિસ્તૃત સમજાવ્યું. આ સૂત્ર તો અમે ભણેલા છે, ડાયરેક્ટ આ રીતે જે છે એ પણ દર્શાવી શકાય. તો એના ઉપરથી તમને આપણને મેન્ડેલેના એક સંકરણના પ્રયોગનું પરિણામ પ્રાપ્ત થયું. એક સંકરણમાં બે બાબતો યાદ રાખી આપણે કે ભાઈ કેપિટલ ટી, કેપિટલ ટી એટલે કે જે સમયુગ્મી હશે એ એ પણ વધુ ઊંચાઈવાળા સ્વરૂપ હશે અને કેપિટલ ટી સ્મોલ ટી એ પણ વધુ ઊંચાઈવાળા જે છે એ હશે. બરાબર વિષમયુગ્મી હશે તો પણ. એના ઉપરથી હવે મેન્ડેલે બે નિયમો જે છે એ તારવા છે. એક નિયમ જે છે એ તારવો છે એનું નામ છે પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ તારવો છે એનું નામ છે વિશ્લેષણનો નિયમ. બરાબર તો મેન્ડેલેનો પ્રથમ નિયમ છે પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ સમજતા પહેલા કેટલીક બેઝિક બાબતો સમજી લઈએ. મેન્ડેલે શરૂઆત રજૂ કરી હતી શું, તો કે મેન્ડેલે કીધું હતું કે કોઈ પણ લક્ષણનું નિયમન કારકો દ્વારા થાય છે. પહેલી જે છે એ બાબત એને કીધી,
છે કારકો બરાબર જેને ફેક્ટર્સ કહેવામાં આવે છે મેન્ડેલ એ શબ્દ વાપર્યો અત્યારે આપણે એને જનીન તરીકે ઓળખીએ એ સમયમાં જનીન શબ્દનો પ્રયોગ પ્રચલનમાં નહોતો એટલે મેન્ડેલે એના માટે શબ્દ વાપર્યો કારકો બરાબર ફેક્ટર્સ મેન્ડેલે શું કીધું કે કોઈ પણ લક્ષણનું પેઢી દર પેઢી નિયમન કોના દ્વારા થાય છે સ્વતંત્ર રીતે કારકો દ્વારા થાય છે બીજું એને કીધું કે કારકો હંમેશા કેવી રીતે હોય તો કે જોડમાં ગોઠવાયેલા હોય બરાબર આપણે કીધું કે કેપિટલ ટી હોય સ્મોલ ટી હોય કેપિટલ ટી સ્મોલ ટી હોય અથવા તો સ્મોલ ટી હોય કારકો હંમેશા કેવી રીતે ગોઠવાયેલા હોય જોડમાં ગોઠવાયેલા હોય બે વસ્તુ ક્લિયર થઈ ગઈ બેઝિક બાબત કે કોઈ પણ લક્ષણનું નિયમન કારકો નામના સ્વતંત્ર ઘટકો દ્વારા અભિવ્યક્ત થાય છે પહેલી બાબત મંડેલે રજૂ કરી કે કોઈ પણ લક્ષણ કારકો દ્વારા આવે છે બીજી બાબત મંડેલે એ કીધી કે કારકો હંમેશા કેવી રીતે ગોઠવાયેલા હોય જોડમાં ગોઠવાયેલા હોય ત્રીજી બાબત જે મેઇન હવે પ્રભુતાનો નિયમ આવે છે એ મંડેલેનો શું કહે છે મંડેલે તો કે જ્યારે બે પરસ્પર વિરોધી કારકો જેને આપણે કહીએ છીએ વૈકલ્પિક કારકો એલેલ્સ જ્યારે વૈકલ્પિક કારકો જ્યારે એક સાથે આવે છે અહીંયા વિષમયુગ્મી છોડમાં જેને આપણે આ એક ઉદાહરણ લઈશું આ ગમે તે ઉદાહરણ લઈશું અહીંયા બે પરસ્પર વિરોધી કારકો એક કેપિટલ ટી છે અને બીજું સ્મોલ ટી છે એક ઊંચાઈ માટે જવાબદાર છે એક નીચા છોડ માટે જવાબદાર છે બે પરસ્પર વિરોધી કારકો ભેગા થાય તો એમાંથી એક કારકનું સ્વરૂપ દેખાય કયા કારકનું સ્વરૂપ દેખાણું તો કે વધુ ઊંચાઈવાળા કારકનું જે છે એ દેખાણું સ્વરૂપ પ્રકાર કેવો હશે આનો વધુ ઊંચાઈવાળો તો જે કારકનું જે છે એ સ્વરૂપ પ્રકાર દેખાય એને આપણે કહીશું અભિવ્યક્ત થયેલ કારક તો કયું કારક અભિવ્યક્ત થશે તો કે જે પ્રભાવી કારક હશે એ વ્યક્ત થશે અને જે પ્રચ્છન્ન કારક હશે એ અવ્યક્ત રહેશે હવે મેન્ડેલેનો આ નિયમ છે પ્રભુતાનો નિયમ શું કહે છે તો કે જ્યારે બે પરસ્પર વિરોધી કારકો ભેગા થયેલા હોય ગમે તે એક્ઝામ્પલ લેવામાં છે બરાબર શું કહે છે બે પરસ્પર વિરોધી વૈકલ્પિક કારકો ભેગા થયેલા હોય ત્યારે પ્રભાવી કારક વ્યક્ત થાય છે અને પ્રચ્છન્ન કારક અવ્યક્ત રહે છે પ્રભાવી કારક કયું છે આમાંથી તો કે કેપિટલ ટી એ શું થાય છે વ્યક્ત થાય છે એટલે કે દેખાય છે એનો સ્વરૂપ કેવો હશે તો કે કેપિટલ ટીના આધારે વધુ ઊંચાઈવાળો હશે અહીંયા સ્મોલ ટી હાજર છે છતાં પણ ઊંચાઈ ઓછી થતી નથી એટલે કે એ કારક કેવું કહેવાશે પ્રચ્છન્ન કારક કહેવાશે જે વ્યક્ત થશે એ પ્રભાવી કારક અને જે અવ્યક્ત રહેશે એને આપણે પ્રચ્છન્ન કારક કહીશું અહીંયા કેપિટલ ટી એ પ્રભાવી કારક છે એટલે એ વ્યક્ત થશે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન કારક છે એટલે એ અવ્યક્ત રહેશે તો મેન્ડેલેનો આ નિયમને પ્રભુતાનો નિયમ કહેવામાં આવે છે વ્યાખ્યા યાદ રાખવા માટે એકદમ સરળ છે તમે સમજજો પ્રભુતાનો નિયમ શું કહે છે તો કે જ્યારે બે પરસ્પર વિરોધી કારકો આના ઉપરથી જ આપણે વ્યાખ્યા આપવાની છે શું છે જ્યારે બે પરસ્પર વિરોધી કારકો એક સાથે ભેગા થાય ત્યારે એક કારક પ્રભાવી હશે તે વ્યક્ત થશે અને બીજું કારક જે પ્રચ્છન્ન હશે તે અવ્યક્ત રહેશે મતલબ કે પ્રભાવી કારક કેપિટલ ટી છે એ વ્યક્ત થાય છે છોડ કેવો દેખાય છે વધુ ઊંચાઈવાળો અને સ્મોલ ટી પ્રચ્છન્ન કારક હાજર હોવા છતાં પણ ઊંચાઈ જે છે એ ઓછી દેખાતી નથી એવું જ એક એક્ઝામ્પલ જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પનું લઈએ બરાબર જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ ઉપરથી પણ જે છે એ આપણે આ જે છે એ વસ્તુ આપી શકીએ જાંબલી પુષ્પ વ્યક્ત થશે સફેદ પુષ્પ અવ્યક્ત રહેશે એવું જ ઉદાહરણ આપણે જે છે એ આપણી આપી શકીએ ગોળ બીજ અને ખરબચડા બીજ ગોળ બીજ જે છે એ વ્યક્ત થશે દાખલા તરીકે એના માટે સિમ્બોલ આપણે વાપરશું આર આર
તો ગોળ બીજ જે છે એ વ્યક્ત થશે એટલે કે રાઉન્ડ કેપિટલ આર અને ખરબચડા બીજ છે એ અવ્યક્ત થશે એટલે એના માટે આપણે શબ્દ વાપરશું સ્મોલ આર બરાબર. પીળા બીજ જે છે એ વ્યક્ત થશે અને લીલા બીજ જે છે એ અવ્યક્ત થશે એટલે એના માટે આપણે શબ્દ વાપરશું કેપિટલ વાય સ્મોલ વાય. આવું દરેક સાતે સાત લક્ષણમાં લઈ શકાય બરાબર. આપણે ઉદાહરણ તરીકે આ બે ત્રણ લક્ષણો લીધા આપણને ધ્યાનમાં આવે. તો પ્રભુતાનો નિયમ દર્શાવે છે કે જ્યારે બે પરસ્પર વિરોધી વૈકલ્પિક કારકો ભેગા થયેલા હોય ત્યારે એક કારક વ્યક્ત થાય એને પ્રભાવી કારક કહેવામાં આવે છે અને બીજું કારક અવ્યક્ત રહે છે જેને પ્રચ્છન્ન કારક કહેવામાં આવે છે. આ નિયમને પ્રભુતાનો નિયમ અથવા તો પ્રભાવીતાનો નિયમ કહેવામાં આવે છે. તો આ મેન્ડેલેનો પહેલો નિયમ હતો. મેન્ડેલેનો બીજો નિયમ શું છે એનું કસોટી સંકરણ શું છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું બરાબર.